એક તરફ આજે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ ટેટ ટાટ ઉમેદવારો કાયમી ભરતીની માંગ સાથે ફરી એક વખત મેદાને આવ્યા છે. અને ઉમેદવારોનો આ રોષ જોઈને શિક્ષણ મંત્રી કુબેર ઢીંઢોરે ટેટ ટાટ ભરતીને લઈને એક નિવેદન આપ્યું છે. પહેલા કુબેર ઢીંઢોરનું આ નિવેદન સાંભળીએ. આજે ઘડશે સતત ચાલતી પ્રક્રિયા છે આપણી શિક્ષણ વિભાગમાં 31/5 અને 31/10 આ રિટાયરમેન્ટની તારીખ હોય છે. એટલે બીજા રિટાયરમેન્ટ થતા છે, બીજા મેડિકલ બેઝ પર હોય, કેટલાક નિવૃત્તિ રહેતા હોય, એ સતત ચાલતી પ્રક્રિયા છે. એના અનુસંધાનમાં મને કહેતા ગૌરવની બાબત છે કે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીએ આગ હેઠળ આપણે ભરતી કેન્દ્ર બનાવ્યું છે અને પૂરા ગુજરાતમાં આપણે 24,700 જેટલા શિક્ષકોને આપણે ભરતી કરવા જઈ રહ્યા છીએ. એનું કેલેન્ડર છે. સૌથી પહેલાં આપણા બેચમેટ આજે આપણે ભરતી મિત્રો કરીએ એવી જાહેરાત આપી છે. જૂના શિક્ષક આપણે જે છે 2000 માધ્યમિક 2000 ઉત્તર માધ્યમિકને આપણે અત્યારે પૂરું મૂક્યું છે. એ થશે એટલે આપણી જે ટાટ માધ્યમિક અને ટાટ ઉત્તર માધ્યમિક એનું કેલેન્ડર આપણે નક્કી કર્યું છે. 7,500 જેટલા શિક્ષકોમાં આપણે ભરવાના છીએ. સાથે સાથે ટેટ 2 જે છે 6-8 માટે એની પણ વ્યવસ્થા છે. ટેટ 1 તબક્કાવાર ડિસેમ્બર સુધીમાં આપણે આ જે સંખ્યા જે શિક્ષક મિત્રોની જે ભરતી છે કાયમી શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક એ આપણે 2700 જેટલી આચાર્યો સાથેને આપણે પૂરી કરવાના છે. પણ શિક્ષક મિત્રોની જે માંગ હોય એ માંગ કરતા રહેતા પણ અમે એની સમયાંતરે માનનીય મુખ્યમંત્રીશ્રીના માધ્યમ હેઠળ અમારા વિભાગના સાથે મળીને જેટલું સારું થાય શિક્ષણ વિભાગ માટે શિક્ષક મિત્રો માટે વિદ્યાર્થીઓના હિતમાં શિક્ષણના હિતમાં અમે નિર્ણયો લેતા હોય. ઉમેદવારોનો આ રોષ જોઈને શિક્ષણ મંત્રી કુબેર ઢીંઢોરે આ ભરતીની જાહેરાત તો કરી છે, પણ આ ભરતી ક્યારે થશે તે જાણકારી આપી નથી. કુબેર સાહેબ, તમે દર વખતે ભરતીની જાહેરાત તો કરી દો છો, પણ તે ભરતી ક્યારે થશે તેની કોઈ જાણકારી કે સમય આપતા નથી. આજે જે ઉમેદવારો તમારી સરકાર સામે રોષ દેખાડી રહ્યા છે તે તમારી પાસે આ ભરતીની જાહેરાતનો નહીં, પરંતુ ભરતી ક્યારે થશે તેની પાકી તારીખ માંગે છે. તમે પણ પોતાની સાથી નેતાઓની જેમ દેખાડો કરવા માટે મીડિયા સામે આવી જાઓ છો અને ભરતીના આંકડા જાહેર કરીને ભરતી ક્યારે કરીશું તેવા ટેટ ટાટ ઉમેદવારો સપના દેખાડી દો છો. પરંતુ સવાલ એ છે કે તમારી આ ભરતી થશે ક્યારે તેની તારીખો તો આપો, કે પછી ખાલી મામલો ઠારે પડી જાય માટે મીડિયા સામે આવીને આવા નિવેદન આપો છો. ગુજરાતમાં કેટલી જગ્યાએ શિક્ષકો માટે જગ્યા ખાલી છે તેની જાણકારી તો આ ઉમેદવારોને પણ છે, પરંતુ તમે તે જગ્યા માટે ક્યારે ભરતી કરશો તે માંગ સાથે ઉમેદવારો આજે રોડ પર આવ્યા છે. થોડા દિવસ પહેલા પણ ઉમેદવારો આંદોલન કર્યું એટલે તમારી સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ભરતીની જાહેરાત કરી, પણ એ ભરતી થઈ નહીં. અને આજે ફરી એક વખત મોટા આંકડાની ભરતીનો લોલીપોપ તમે ઉમેદવારોને આપી દીધો છે. શિક્ષણ મંત્રી કુબેર ઢીંઢોરના નિવેદન વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.